નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ દસમાના ગણિત વિષયનું મોડલ પેપર નંબર 1 રજૂ કર્યું છે, જેમાં અગત્યના દાખલાઓ, ટૂંકા પ્રશ્નો, ખરા ખોટા, ખાલી જગ્યાઓ, ઓપ્શનવાળા પ્રશ્નો, જે નવી પેપર સ્ટાઇલ આવી છે એ પ્રમાણેના જ છે. તો જોઈએ આપણે મોડલ પેપર સોલ્યુશન સાથે. વિભાગ એમાં છે સૂચના મુજબના જવાબ આપવાના, 1 થી 16 પ્રશ્નો, પ્રત્યેકનો 1 ગુણ, એટલે 16 પ્રશ્નોના 16 માર્ક થયા. સૌ પ્રથમ છે, નીચેના વિધાન ખરા છે ખોટા તે જણાવો. કે દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 શૂન્ય હોય તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે, જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, જ્યાં એ નથી 0 માટે b² - 4ac < 0 હોય તો 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે તો વિધાન ખોટું છે. ત્રીજું છે, 3 3 3ની સમાંતર શ્રેણી છે તો આ વિધાન ખોટું છે અનંત સુધી, બરાબર. ચોથું, જો sec a = 4/3 અને a + b = 90 તો cosec b = 4/3 થાય, વિધાન સાચું બને છે. ત્યારબાદ છે, વિધાન સાચું બને એના યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમ છે કે વર્ગીકૃત માહિતી માટે z + m = 34 અને m + x² = 40 હોય તો m = કેટલા મળશે? મળશે 19. એ જ રીતના સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરીએ તો પત્તું કાળા રંગનું હોય એવી સંભાવના અડધી રહેશે, કારણ કે એના અડધા પત્તા કાળા હોય છે. સાતમું, જો pa = 3/2 હોય તો pa કેટલા થશે? તો ટોટલ પહેલાં આપણે થશે એને જોઈએ તો 3 + 2 = 5 કુલ ભાગ થયા. તો 2 ભાગ જો a² ના હોય તો 3 ભાગ pa ના છે, તો 3/5 જવાબ મળે. આઠમું, 2 અંકોની સંખ્યાના એકમનો અંક x + 1 અને દશકનો અંક x - 1 હોય તો તે સંખ્યા 11x - 9 થશે. ત્યારબાદ છે, વિધાન સાચું બને રીતના ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં એટલે 9મો પ્રશ્ન એમ કીધું છે કે એના કેટલા છે? -5 અને 2, b = 3 અને 2, c = 1 અને 4. એ ત્રિકોણ ABCના શિરોબિંદુમાં અને AD મધ્યગા હોય તો Dના યામ કેટલા થશે? તે થશે 2 3. દસમી છે, a ની છે 5 અને 6 પોઈન્ટ, બરાબર, અને b ના છે 2 અને -8, તો x અક્ષ દ્વારા ખાલી જગ્યા ગુણોત્તર વિભાજન થશે તો એ થશે 3/4 પ્રમાણે. એ પ્રમાણે 11મી ખાલી જગ્યા છે કે 10 7θ 10 3θ = 1 હોય તો થીટા બરાબર કેટલા હશે? તો હશે 9. 12મું છે, વર્તુળ ચતુષ્કોણ ABCDની બધી બાજુને સ્પર્શે છે, AB = 7, BC = 3, CD = 4, AD = કેટલા થશે? તો એ થશે 8. ત્યારબાદ છે, એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો. તો આ દરેકના જવાબ પાછા આપેલા છે. વિભાગ બી, નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ છે, કુલ 10 પ્રશ્નો. દરેક દાખલાના જવાબ આપેલા છે. દાખલાઓ પૂછાવાની શક્યતા ધરાવતા છે અથવા તો એ રીતના દાખલા પૂછવાની શક્યતા ધરાવે છે.
વિડીયો એવું લાગે સ્પીડ વધારે તો વચ્ચે પોઝ કરી દેવો અને સરળતા તમે રકમ લખી શકશો. વિભાગ સી, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણો છે, કુલ 8 દાખલાઓ. ત્યારબાદ છે વિભાગ ડી, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ. તો આ આપણે ધોરણ 10માંના ગણિત વિષયનું મોડેલ પેપર નંબર 1, જે તમારી આવનારી પરીક્ષા માટે મહત્ત્વનો પ્રશ્નો છે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.